નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. પાટણ ખાતે સરસ્વતી નદીમાં પાણી છોડવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા નદીમાં પાણી છોડવામાં આવ્યું, જેથી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને જોડે રાખી વધામણા કરવામાં આવ્યું. ધારાસભ્ય કિરીટ પટેલે સરકારનો ભાવ આભાર વ્યક્ત કર્યો. સરસ્વતી ડેમ બાંધ્યા બાદ પ્રથમવાર ધારાસભ્યની રજૂઆતને પગલે ખોદીને ઊંડો કરવાની કામગીરી પણ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, હરમેશ સત્યની સાથે. આજે પાટણના સરસ્વતી બેરેજની અંદર નર્મદાનું પાણી આવ્યું છે. અમે સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ એના પાણીના વધામણા કરવા માટે એટલા માટે આવ્યા છીએ કે રાજ્ય સરકાર દ્વારા અગાઉ રૂપેણ નદી અને બનાસમાં પાણી છોડવામાં આવ્યું. મેં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી, રૂબરૂ મળ્યો અને પાટણની સરસ્વતી નદીમાં પાણી છોડવા માટે રજૂઆત કરી અને આજે સરકારે સરસ્વતી નદીની અંદર પાણી છોડ્યું છે. 20-25 દિવસ સુધી આ પાણી ચાલુ રહે છે, એટલે પહેલાં તો અમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ વિસ્તાર, પાટણનો વિસ્તાર, એ સૂકો વિસ્તાર છે. જો નદીમાં પાણી ચાલુ રાખવામાં આવે તો આ વિસ્તારના લોકોને, ખેડૂતોને ફાયદો થાય, પશુપાલકોને ફાયદો થાય. અત્યારે ખેડૂતોને અને પશુપાલકોને પાણીના પીવાની તકલીફ હતી, એટલા માટે અમે રજૂઆત કરેલી. જો પાણી ચાલુ રાખવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોના જે પાણીના તળ ઊંડા ગયા છે, ઊંચા આવે, અને એના માટે અમારી રજૂઆતને પગલે આજે નદીની અંદર પાણી આવ્યું છે. અમે અગાઉ રજૂઆત કરી હતી કે ડેમ ઊંડો કરવામાં આવે અને ડેમ ઊંડું કરવાનું કામ પણ શરૂ થયું છે. સરસ્વતી બેરેજથી 250 કિલોમીટર સુધી સમગ્ર ડેમ એ 10 ફૂટ જેટલો ઊંડો કરવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય, અને પાણીનો સંગ્રહ થાય તો આ વિસ્તારના લોકોને ફાયદો થાય, પાણી અંદર ભરાયેલું રહે તો પાટણની આજુબાજુના જે ગામડાઓ છે, ખેડૂતો છે, એમને ફાયદો થાય, અને એ પાણી તળા ડેમ ખોદવાનું, ડીસિલ્ટિંગ કરવાનું કામ પણ ચાલુ છે. એટલે અમારી બંને રજૂઆતોને પગલે ડેમ ઊંડો કરવાનો અને પાણી છોડવાની જે રજૂઆત હતી એ રજૂઆત સરકારે માન્ય રાખી અને એને ડેમની અંદર પાણી છોડ્યું છે અને ડેમ ઊંડો કરવાનું કામકાજ ચાલુ છે. એ બદલ અમો સરકારનો અને અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ.